જળ એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે. આજે વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગને કારણે પાણીના સ્ત્રોત ઝડપથી ઘટી રહ્યા છે. પાણીની વકરતી સમસ્યાથી લોકો ત્રસ્ત બન્યા છે, ત્યારે આવા સમયે કચ્છના નાનકડા એવા ગામે પાણી માટે લોકો સ્વાવલંબી બનીને નવી પ્રેરક રાહ ચિંધી છે. તો આવો જોઈએ શું છે આ ગામની ખાસિયત. વાત છે ભુજની નજીક આવેલા કોડકી ગામની. દુકાળ હોય કે અતિવૃષ્ટિ, જરૂરિયાત માટેનું પાણી ક્યારેય આ ગામની સમસ્યા રહી નથી. જ્યારે નજીક આવેલા જિલ્લા મથક ભુજમાં શહેરવાસીઓ પાણી માટે વલખા મારતા હોય છે, ત્યારે પણ કોડકી વાસીઓ પૂરતું પાણી મેળવે છે. કોડકી ગામની 4000ની વસ્તી પાણી માટે સ્વાવલંબી બની છે. તેનું કારણ એ છે દાયકાઓથી ચાલી આવતી વરસાદી પાણીના સંગ્રહની પરંપરા. વોટર હાર્વેસ્ટિંગનું મોડલનો ઉપયોગ કરીને કોડકી ગામ પાણી માટે વલખા મારતા મહાનગરો માટે પ્રેરણારૂપ છે. આ પાણીનો સંગ્રહ કરવાનું છે ને એ અમને વારસાઈમાં મળેલું છે. અમારા વડીલોએ અમને આ વારસાની અંદર આવી વિચારસરણી આપેલી છે કે જો તમે પાણીનો સંગ્રહ કરશો તો તમને પાણીની મુશ્કેલી સર્જાશે નહીં. અમારા ગામમાં પંચાયતનું પાણી આવે છે એ સારું જ આવે છે, પણ આજે જમીનની અંદર ક્ષારનું પ્રમાણ વધી ગયું હોવાથી એ ક્ષારવાળું પાણી આવે છે જે આપણે પીવામાં ઉપયોગ નથી લઈ શકતા કે રસોઈમાં ઉપયોગ નથી કરી શકતા. જો એ પાણી રસોઈની અંદર ઉપયોગ કરશું તો રોગો થવાની સંભાવના વધી જશે. એટલે હું તમને એટલી સલાહ આપું છું કે તમે વરસાદી પાણીનો સંગ્રહ કરીને રાખશો તો તમે પીવામાં કે રસોઈમાં એનો ઉપયોગ કરી શકશો, તો તમને વધારેમાં વધારે આરો પ્લાન્ટની જરૂર નહીં પડે, તો સામે તમારો ખર્ચો બચી શકશે. એટલો સમગ્ર કોડકી ગામમાં વરસાદી પાણીનો સંગ્રહ એકબીજા બધાના પોતાને ઘરના ધાબા ઉપર બધા નેવા દ્વારે સગવડ રાખે છે, જેથી તે ટાંકાનો અહીંયા ટાંકા બનાવે છે. વરસાદી પાણી વરસાદ આવે છે ત્યારે એ નેવા દ્વારે ટાંકામાં પાણી મૂકે છે. વરસાદી પાણીનો ઉપયોગ કપડાં ધોવામાં, રસોઈ બનાવવા, માસણ માંજવામાં બધામાં ઉપયોગ થાય છે. અમને એનાથી એટલો ફાયદો થાય છે કે જે ક્ષારવાળું પાણી આવે છે એ અમારા કપડાં એનાથી પીળાશ પડતા થાય છે, ને વરસાદી પાણી આવે છે તો એનાથી અમારા કપડામાં ક્ષાર નથી લાગતો. કોડકી ગામમાં અંદાજે 450 જેટલા મકાનો છે. કોઈ ઘર પાકી છતવાળું છે તો કોઈ દેશી વિલાયતી નળિયા કે છાપરાવાળો. દરેક ઘરમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા વોટર ટેન્ક બનાવવામાં આવ્યો છે. વરસાદ પડે કે તરત જ વરસાદી પાણીને ખાસ બનાવવામાં આવેલી ટાંકીઓમાં ઠલવામાં આવ્યું છે. 10,000 લીટરથી માંડીને 25,000 લીટર પાણીનો સંગ્રહ કરી લેવાય છે. આ વરસાદી પાણી કોડકી વાસીઓ 12 મહિના રસોઈ અને પીવા માટે પાણીનો ઉપયોગમાં લેતા હોય છે. જો જ્યારે અમે આ 2008ની અંદર મકાન બનાવ્યું ત્યારથી આ 12x25 12x6નો પોળો ટાંકો અને 8 ફૂટ ઊંડો અંદાજે 25,000 લીટર પાણીમાં એટલો ટાંકો છે. એ આરસીસી ફૂલ આરસીસીનો છે. એ જ્યારે મકાન બનાવ્યું ત્યારથી બનાવેલો છે. બાજુમાં ઉપર મકાનની ધાડી છે, એ ધાડી ઉપરથી પાઇપ દ્વારા પાણી ઓટોમેટિક ટાંકાની અંદર આવે વરસાદ દરમિયાન, અને વરસાદ જ્યારે જ્યારે પડે ત્યારે આ ટાંકો ભરાઈ જાય. ટાંકો ભરાઈ જાય એટલે અમે આ પાણી 12 માસ એટલે કે 12 મહિના સુધી પીવાની અંદર, ખીચડીની અંદર, તમામ રસોઈની અંદર આ જ પાણી વાપરીએ છીએ. આ પાણી એટલા માટે વાપરીએ છીએ કે અમને અનેક મીડિયાઓની અંદરથી ને અનેક ડૉક્ટરો અને વિદ્વાનોએ કીધેલું કે આ પાણીની અંદર એટલી શક્તિ છે, કોઈ ખરાબ અંદર ક્ષાર નથી, કાયો નથી, ખોટા ક્ષાર નથી. આ પાણી ઓછામાં ઓછું 50 TDSનું પાણી હોય છે. એ પાણી આરોગ્ય માટે એટલું સરસ છે, હેલ્થી છે કે એની અંદર તમામ ન્યુટ્રી રહેલા છે. અને વોટર સપ્લાયનું જે પાણી છે આપણે પીએ છીએ એ અમે કપડાં માટે ને એના માટે જ વાપરીએ છીએ. બાકી તમામ આ પાણીનો ઘરમાં ઉપયોગ કરીએ છીએ. હજી કોઈ પણ બાકી હોય કે ટાંકા બનાવવાના તો આવા ટાંકા બનાવી અને આવો પાણીનો સંગ્રહ થાય તો ખરેખર સારું કામ કર્યું કહેવાય. અમારા ગામમાં જે અમે પાણીનો જે અમે ઉપયોગ કરીએ છીએ ને એ વધારે પૂરતો વરસાદના પાણીનો ઉપયોગ કરીએ છીએ. તો અમારા ગામમાં એક ગામની બાજુમાં જગ્યા છે, એક તળાવ બનાવેલું છે મોટું, તો એ અમારા વડવા બનાવી ગયા છે.
તો એ તળાવમાં પાણી વરસારે આવી જાય છે અને તળાવ ભરાઈ જાય છે ઘાટું ઘાટું, તો અમે વર્ષમાં ઓછામાં ઓછો 3-5 મહિના સુધી વરસાદી પાણી જ અમે યુઝ કરીએ છીએ. અને એ પાણીથી અમને બહુ ફાયદો થાય છે ગામને, અને ઘરોઘર બીજું અમારા પાણીના સ્ટોરેજ છે, એટલે જ્યારે વરસાદનું પાણી વરસાદ આવે ત્યારે એ પાણી અમે વેસ્ટ જવા નથી દેતા કે બજારમાં વેસ્ટ જાય. પણ એ પાણી અમારી અગાસી હોય કે નળિયા હોય તો એ પાણી અમે ભેરું કરી ખપે પાઇપ નાખી કે ઓળ નાખીને અમે અમારા ટાંકામાં અમે સ્ટોરેજ કરી લઈએ છીએ. પેઢીઓથી સચવાયેલી પાણીના સંગ્રહની પદ્ધતિને સમજવા નિર્માણ ન્યૂઝની ટીમે ગામના મંજી હાલાઈના ઘરની મુલાકાત લીધી હતી. મંજીભાઈના મકાનમાં 25,000 લીટર પાણી સંગ્રહ ક્ષમતાની ટેન્ક બનાવવામાં આવ્યું છે. મંજીભાઈનો 7 સભ્યોનો પરિવાર 12 માસ વરસાદના પાણીને પીવા અને રસોઈ માટે ઉપયોગમાં લે છે, તો પણ પાણી ખૂટતું નથી. મંજીભાઈ કહે છે કે વરસાદી પાણી પીવા માટે શ્રેષ્ઠ છે કારણ કે તેમાં શરીરને પોષક તત્વો ભરપૂર મળે છે. આ સિવાય ગામનું તળાવ પણ છેલ્લા 20 વર્ષથી આશીર્વાદ રૂપ છે કે જ્યારે વોટર સપ્લાયનું પાણી બંધ રહે છે ત્યારે તળાવના પાણીને ઘેર ઘેર પહોંચાડવામાં આવે છે, જેને પહોંચાડવામાં કોઈ યાંત્રિક ઉપકરણોની જરૂર પડતી નથી. તો આ છે કોડકી ગામની પાણી બચાવવાની આધુનિક પદ્ધતિ. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. આગળ વાત કરીએ.